बनासकांठा कांकरेज पंथक में वीज चेकिंग थी त्राहिमाम पोकारी उठेला खेडूतो पहोंच्या मामलतदार कचेरीए। ખોડાથી પટેલ સાદુલભાઈ જયસિંહભાઈ બોલું છું। અમારે જાલમો નણોટા ખોડા રતનગઢ ચિમનગઢ અમારા પાંચ છ ગામો છાસવારે ચેકિંગ આવે છે। એક વખત દડા લેલો અને ફેર પાછો બીજે દિવસે બીજો દડા આપવામાં આવે છે। એટલે વારંવાર અમને હેરાન કરવામાં આવે છે। સવારના પાંચ વાગે આવી અને તળાપ મારે છે। એટલે પાંચ વાગે માણસો સુતેલા, હવે ચોર આવ્યા છે કે કોઈ બોર્ડ વાળા આવ્યા છે, એટલે કોઈ અમારે કરવાનું શું? અચાનક તળપ મારે છે એટલે અમારા લોકોને આ મીટર ની બીટર બધું લઈ ગયા છે। એટલે અમારે આ બોર્ડ વાળાને હવે શું કરવું શું ના કરવું એ જ અમને સમજાતું નથી। અને વારંવાર અમારે આ પાંચ ગામોમાં ચેકિંગ આવે છે, બીજે કોઈ ગામોમાં જતું નથી અને અમે સખત પરેશાન કરવામાં આવે છે। અમને એવી ડર રહે છે કે આ કની ગાડી આવી છે, શું છે આ બધું, વારંવાર અમને ડર સતાયા કરે છે। એટલે અમારે એટલું જ કહેવું છે કે આ બોર્ડનું ચેકિંગ બંધ થાય એવું અમે આ રજૂઆત કરવા મામલતદાર સાહેબ પાસે આવ્યા છે અને અમારા જે મીટર ને આ બધો લઈ ગયા છે એ પાછો પરત મળે એવું અમે રજૂઆત કરવા આવ્યા છે। ઇમરજન્સી અમારા ઘરમાં પહેરવાથી કોઈ પણ ઘટું કોઈ મા બાપ હશે અને એને કોઈ થઈ ગયું એની જવાબદારી વીજ કંપનીની રહેશે। જો કોઈ થયું તો એની ટોટલ જવાબદારી એમની રહેશે। આ મેઈન મુદ્દો છે, અમારે કોઈ પણ સાસવારે સાસવારે વીજ ચેકિંગ કરવામાં આવે છે અને પોલીસ સાથે આવે છે અને ડાયરેક્ટ ખેડૂત માથે 135 ની કલમ લગાવવામાં આવે છે અને તપાસ કરે એટલે ડાયરેક્ટ મીટર લઈને જતા રહે છે અને એને એ બે એટલું લસી જતા રહે છે અને પાછળથી 1,00,000 રૂપિયા દડા લે છે। એટલે આવી રીતે ન કરવામાં આવે ને વરસાદે ખેંચણો છે અને સાહવારે ચેકિંગ આવે છે અને ચેકિંગ ન થવું જોઈએ અને મીટર બધે અમારા પાસે હાલમાં જોઈએ જેટલો લાયા છે એટલે બધે કોઈ હાથ જેને ચેકિંગ કર્યું અને કોઈ દડા હાલ છે એ દડા અમે ભરવા મંજૂર નથી।